حيدر. الله أكبر الله أكبر. ذبح الحسين يا حيدر, ذبح الحسين يا حيدر. الله أكبر الله أكبر. ذبح الحسين يا حيدر, ذبح الحسين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين, وصلى الله على سيد الأنبياء والمرسلين, سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين ذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد. صلى الله عليك يا أبا عبد الله, صلى الله عليك يا ابن رسول الله, صلى الله عليك يا مظلوم يا شهيد بأرض كربلا. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين, واللعنة الدائمة الباقية على أعدائهم أجمعين منذ عداوتهم إلى قيام يوم الدين. أما بعد, فقد قال الله الحكيم في كتابه الكريم, بسم الله الرحمن الرحيم: والفجر وليال عشر والشفع والوتر هل في ذلك قسم لذي حجر. صدق الله العلي العظيم. اللهم صل على محمد. أعظم الله أجورنا وأجوركم بمصابنا بالحسين عليه السلام, وجعلنا وإياكم من الطالبين بثار مع وليه الإمام المهدي من آل محمد عليهم السلام. اللهم صل على محمد. الله سبحانه وتعالى مولا حسین نا غم ما امنی مصیبت ما امارا ریوارڈ ما امارا اجر ما ودھارو کرے. اللہ سبحانہ و تعالی امن سرووں نے امام علیہ الصلوۃ والسلام نو خون نا حق جے کربلا نی زمین اوپر وہاوا ما آئیو اینو بدلو لیوا ماتے امام مہدی علیہ الصلوۃ والسلام نی فوج ما شامل کرے. આશુરની રાત અને આશુરનો દિવસ બહુ ગમનો દિવસ છે. અત્યાર સુધી આ દુનિયામાં એવી રાત આવી નથી અને આવશે પણ નહીં, અને જે આશુરનો દિવસ છે એવો દિવસ કદી નહીં આવે. આલે મોહમ્મદ અલેહ મુસલાતુ વસલામ માટે ખુસુસન અને એની સાથે સાથે અહલે બૈત અતહાર અલૈહિમુસ્સલાતુ વસ્સલામને માનવાવાળાઓ માટે કાલનો રાત, કાલનો દિવસ બહુ મુસીબતનો દિવસ છે. મોમિનીન માટે જરૂરી છે કે કાલે જે આશુરનો દિવસ છે એમાં ખાવું પીવું નિયાઝના રૂપમાં, બીજા કોઈ રૂપમાં ખાવા પીવાથી બચવું જોઈએ. રોઝાનો હુકમ નથી, પણ ફાકાનો હુકમ છે. રોઝાની જેમ જ છે, ખાવું પીવું કોઈ એવા કામમાં પોતાને ઇન્વોલ્વ કરવું, ઇન્ડલ્જ કરવું જેથી ઇન્સાનને ખુશી મળે એવું કામ ન કરવું. રોજી કમાવવા માટે જો બહુ જ જરૂરી હોય કે એના સિવાય જે છે હવે નહીં ચાલે,
તો પછી બરાબર છે, નહીં તો આશુરના દિવસે દુનિયાની રોજી જે છે એ કમાવી ન જોઈએ. આશુરના દિવસે ઠઠ્ઠા મસ્કરી, જોક્સ, લાફિંગ આ તમામ કામોથી મોમેનીને બચવું જોઈએ. ગમનો દિવસ છે તો મૌલા હુસૈન અલૈહિસ્સલાતુ વસલામનો ગમ મનાવવો જરૂરી છે. કુરાને કરીમની જે આયતની મેં તિલાવત કરી છે એ સૂરતુલ ફજરની પહેલી આયત છે, જેમાં અલ્લાહ ફરમાવે છે વલ ફજર, મને કસમ છે ફજરની, વલયાલિન આશર, અને મને કસમ છે દસ રાતોની, વશફઈ વલ વત્ર, અને મને કસમ છે બેની, અને મને કસમ છે એકલાની, વલ્લૈલી ઇઝા યસ્ર, અને મને કસમ છે ઈ રાતની, જ્યારે એ ધીરે ધીરે દિવસ તરફ જાતી હોય. હું ખુશુસન મારા જવાન ભાઈઓને, મારી જવાન બહેનોને હું રિક્વેસ્ટ કરું છું કે કુરાને કરીમના જે અપેરન્ટ મીનિંગ છે એ તો બરાબર છે, પણ જે કુરાને કરીમના હિડન મીનિંગ છે એમાં ઇન્ટરેસ્ટ લ્યો. તમને અલ્લાહ, દીન, નબી અને આલે નબીની સાચી મારેફત મળશે, જેને કહેવાય છે બુતુને કુરાન, ડેપ્થ ઓફ કુરાન. એક એક આયતના 70 ડેપ્થ છે. જેટલા પણ આપણે મળી શકતા હોય, જેટલા પણ આપણે વાંચી શકતા હોય, જે કુરાને કરીમની એક એક આયતના જે ડેપ્થ છે એની જે હિડન મીનિંગ જે છે એ જરૂર વાંચવી જોઈએ. આયત બહુ સિમ્પલ છે, સામેની આયત છે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફરોને સ્વાદિક અલૈહિ સલાતુ વસલામ મૌલાએ ફરમાયું કે તમારી નમાઝમાં તમે સૂરે ફજરની તિલાવત કરો, પછી બીજો માણસ આવ્યો, અમુક બીજા માણસો આવ્યા, એમને પણ એ જ વાત કરી કે તમે તમારી નમાઝમાં સૂરતુલ હુસૈનની તિલાવત કરો. તો ઓલો પેલો માણસ જે બેઠો તેને કીધું, મૌલા કુરાનમાં 114 સૂરા છે, કોઈ પણ સૂરાઓનું નામ સૂરતુલ હુસૈન તો છે જ નહીં. આપે ફરમાયું કે સૂરતુલ ફજરની તને ખબર છે? અલ્લાહ ફરમાવે છે કુરાનમાં વલ ફજર વલયાલિન આશર, આ જે સૂરતુલ ફજર છે એનું નામ સૂરતુલ હુસૈન છે. તમે રિવાયતમાં તમને તફસીરમાં મળશે આ કે કુરાનમાં એક એવો સૂરો છે જેનું નામ સૂરતુલ હુસૈન છે, એ આ સૂરો છે સૂરતુલ ફજર. મોમિનીનને, બચ્ચાઓને આ સૂરો જે છે બહુ મોટો સૂરો નથી, યાદ કરાવવો જોઈએ, પોતે પણ આપણે મેમોરાઇઝ કરવું જોઈએ. આપણે મૌલા હુસૈનને બહુ ચાહીએ છીએ, તો એ સૂરો તો ખાસ આપણને યાદ હોવો જોઈએ જે મૌલા હુસૈનનો સૂરો છે. એનું નામ જે છે રિવાયત પ્રમાણે સૂરતુલ હુસૈન છે. મને પણ યાદ છે અમે માહી મુબારક રમદાનમાં યુકેમાં બચ્ચાઓ માટે અમે એક પ્રોગ્રામ રાખ્યો હતો મેમોરાઇઝેશનનો, તો એમાં એમ લખ્યું હતું કે બચ્ચાઓ જે છે આ રમઝાન મુબારકમાં સૂરતુલ હુસૈન મેમોરાઇઝ કરશે. તો ઘણા માણસો સરપ્રાઇઝ થઈ ગયા કે ધીસ સમથિંગ ન્યૂ, કે આ સૂરતુલ હુસૈન કુરાનમાં ક્યાંથી તમે લાવ્યા? તો હા, આનું નામ સૂરતુલ હુસૈન છે, સૂરતુલ હુસૈન. સૂરતુલ ફજર જે છે એ સૂરતુલ હુસૈન છે. અને કમાલની વાત છે, એ સૂરો જે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસલામથી શરૂ થાય છે અને ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ ઉપર એનો એન્ડ છે. આ એક સૂરો એવો છે કે ઇમામ અલૈહિસ્સલાતુ વસલામના ઝિક્રથી શરૂ થાય છે અને ઇમામના ઝિક્રથી એન્ડ થાય છે. આજની રાત જે હું તમને ખાસ કહેવા માગું છું, કદી ઇન્શાલ્લાહ જિંદગી રહી તો તમારી સેવામાં વાત કરીશું,
شبِ عاشور نا سیکرٹ થોડીક વારમાં હું કાંઈ બયાન તો નહીં કરી શકું, પણ શબે આશુર જે છે, જેને આપણે નાઇટ ઓફ આશુર કહીએ છીએ, આશુરની રાત આપણે કહીએ છીએ, એના સિક્રેટ્સ જે છે એ શું છે? અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ ઓછામાં ઓછા કુરાને મજીદમાં મારા પ્રમાણે જે છે આવી રીતે જે છે 17 પ્લેસ ઉપર, આમ તો રાત જે છે ઘણી જગ્યા ઉપર મેન્શન થઈ છે, પણ 17 પ્લેસ ઉપર જે છે અલ્લાહે રાતની કસમ ખાધી છે. મને રાતની કસમ, મને રાતની કસમ. તમે જો કે કુરાનમાં એક એવી કિતાબ છે, પણ શરત છે કે એને ડેથમાં જવું જોઈએ. અઈમ્માએ જે ફરમાવ્યું છે, ઓલમાએ જે લખ્યું છે એ વાંચવાની જરૂર છે. અલ્લાહ કસમ ખાય છે કે મને રાતની કસમ છે. તમે જુઓ, આ દુનિયામાં જેટલી પણ સારી સારી વસ્તુઓ છે એ પરિણામ છે, રિઝલ્ટ છે, બેનિફિટ છે રાતનો. રાત, નાઇટ. રસૂલુલ્લાહને મેરાજ થઈ, સુબહાન અલ્લાઝી અસરા બિઅબ્દિહી લૈલા, અલ્લાહ પોતાના રસૂલને મેરાજ ઉપર લઈ ગયો રાતમાં, દિવસમાં નહીં, રાતમાં. રાત અલ્લાહની એક એવી બ્લેસિંગ છે, રાત અલ્લાહની એક એવી નિયામત છે કે અમારી હિદાયત માટે અલ્લાહ પોતાના રસૂલને મેરાજ ઉપર રાતમાં લઈ જાય છે. અલ્લાહની મરજી, અલ્લાહનો પ્લેઝર જે જમીન ઉપર આવ્યો છે એ ઇન્સાનોને રાતમાં મળ્યો છે, જેને શબે હિજરત કહેવાય છે, હિજરતની રાત. અલી રસૂલના બિસ્તર ઉપર સૂતા અને અલ્લાહે પોતાનો પ્લેઝર જે છે અલીને આપ્યો કે હવે તમારે મારો પ્લેઝર જોતો હોય તો અલીની જિંદગીમાં છે. અલી રાજી તો હું રાજી, અલી ખુશ તો હું ખુશ. કુરાનની બધી આયતો છે, અત્યારે ટાઈમ નથી કે હું તમને શબે હિજરતની બધી આયતો સંભળાવું. રાત કયામત સુધી જે કિતાબ લોકોની હિદાયત કરતી રહેશે, જમાનો જેમ જેમ આગળ વધશે, કુરાનની જે બ્યુટી છે, કુરાનના જે સિક્રેટ્સ છે, કુરાનની જે તાલીમ છે લોકોની સામે આવશે, નવી રીતે આવશે. એ કિતાબ પણ અલ્લાહે નાઝિલ કરી છે, ઇન્ના અનઝલનાહુ ફી લૈલતિલ કદર, અમે કુરાન જે છે રાતમાં નાઝિલ કર્યું છે, રાતમાં, દિવસમાં નહીં. જનાબે યુસુફ મહાન નબી હતા, એને નબુવતની બશારત મળી, ગુડ ન્યૂઝ, એ પણ રાતમાં. ચલે સૂરા યુસુફના બિગિનિંગમાં છે, ઇન્ની રઈતુ ફિલ મનામ, અલ્લાહ જનાબે યુસુફને બશારત આપે છે કે તમે નબી છો, કહે છે ઇન્ની રઈતુ અહદ અશર કૌકબન વશમ્સ વલ કમર લી સાજિદીન, મેં જોયું છે રાતમાં સપનામાં કે 11 સ્ટાર્સ, સિતારાઓ, ચાંદ અને સૂરજ જે છે મારી સામે સજદો કરે છે. યુસુફ જેવા નબીને નબુવતની બશારત દિવસમાં અલ્લાહે નથી આપી, રાતમાં આપી છે, રાતમાં. ઇબ્રાહીમ અલ્લાહના ઇમ્તિહાનમાં કામયાબ થયા, અને જે મોટામાં મોટું ઇમ્તિહાન હતું, અલ્લાહ જનાબે ઇબ્રાહીમને એની ન્યૂઝ અને ખબર જે છે રાતમાં આપે છે. પોતાના ફરઝંદને કહે છે, મેં રાતમાં સપનામાં જોયું છે, અન્ની અઝબહુકા, કે હું તમને રાહે ખુદામાં ઝબહ અને સ્લોટર કરું છું. આ બધું રાતમાં છે, દિવસમાં નહીં, બધું રાતમાં છે.
એનો મતલબ એ છે કે રાત કોઈ ખાસ ટાઈમિંગ છે જે અલ્લાહને બહુ પસંદ છે. અને પછી આ સૂરે ફજરની આયત જેમાં અલ્લાહે 10 રાતોની કસમ ખાધી છે કે 10 રાતો એવી છે કે જેની હું કસમ ખાઉં છું. ઓલમાએ લખ્યું છે 10 રાતો એટલે કઈ રાતો? 3 પોસિબિલિટીઝ આપી છે, 3 પોસિબિલિટીઝ. પહેલી પોસિબિલિટી એ છે કે માહે રમઝાન મુબારકની 10 રાતો, છેલ્લી 10 રાતો, એનો મુરાદ અહીંયા એ છે, છેલ્લી 10 રાતો જે મુસલમાનોએ કુરાનની તફસીરમાં લખ્યું છે. બીજી પોસિબિલિટી એ છે કે માહે ઝિલહજની પહેલી 10 રાતો, અને અહલે બેત અતહાર અલેહમુસલાતુ વસલામની અહાદીસમાં 10 રાતો એટલે મોહર્રમ મહિનાની પહેલી 10 રાતો. અને ખાલી અહલે બેતની રિવાયતમાં નહીં, અહલે સુન્નત વલ જમાતે પણ મોહર્રમની 10 રાતો લખી છે. હવે 10 રાતોમાં એક ફજર છે, એમાં એક ફજર હોવી જોઈએ કે જેની અલ્લાહે કસમ ખાધી છે. એ ફજર એવી હોવી જોઈએ કે જે મહત્વની અને ઇમ્પોર્ટન્ટ ફજર હોય. એ ફજર એ આશુર છે, આશુર. લાઇટ બળતી હોય, લાઇટ તમે ઘણી વખત નોટિસ કરી હશે, શમા રોશન છે, પરવાનાઓ જે છે દૂર દૂરથી ઉડીને આવવા માંડે છે. પરવાના સમજો છો ને, મોથ. લાઇટ બંધ થઈ જાય, જે લાઇટથી મોહબ્બત કરે છે, મોથ, પરવાના, એ બધા એ સ્કેટર્ડ થઈ જાય છે, ડિસ્પર્સ થઈ જાય છે. અમારી જાનો કુરબાન હુસૈન અને હુસૈનના અસહાબ ઉપર. હુસૈને લાઇટ બંધ કરી પણ પરવાના હુસૈનની પાસે જ હતા. નૂર ઇમામત, નૂર શહાદત અંધારામાં પણ એવી રીતે જગમગાતું હતું કે તમામના તમામ ચાહવા વાળા લોકો ટેસ્ટ કરે છે. લાઇટ બાળીને હુસૈન દુનિયાને દેખાડતા હતા, લાઇટ બંધ કરીને. એવા ચાહવા વાળા હવે દુનિયામાં આ જમીન ઉપર નહીં આવે. એટલે તમે જો આપણે શું કહીએ છીએ ઇમામ હુસૈનના સાથીઓને, અસહાબુલ હુસૈન છે ને, આપણે ઝિયારત પડીએ છીએ દર ગુરુવારના શહદાય કરબલાની, એમાં શું છે? અસલામુ અલૈકુમ યા અનસાર દીનિલ્લાહ, અસલામુ અલૈકુમ યા અનસાર રસૂલિલ્લાહ. આપણે અસહાબ નથી કહેતા, આપણે એમ નથી કહેતા રસૂલના અસહાબ તમારા ઉપર સલામ, દીનના અનસાર તમારા ઉપર સલામ, ફાતિમતુ ઝહરાના અનસાર તમારા ઉપર સલામ, અલીએ મુર્તદાના અનસાર તમારા ઉપર સલામ, હસને મુજ્તબાના અનસાર તમારા ઉપર સલામ, હુસૈન શહીદે કરબલાના અનસાર તમારા ઉપર સલામ. અસહાબ નથી કહેતા. અસહાબ એટલે શું છે? અસહાબ જે છે એ પ્લુરલ છે સહાબીનું. સહાબ, અસહાબ એટલે સાથી. અસહાબ અને અનસારમાં ફર્ક છે. એટલે મૌલાએ ફરમાવ્યું છે કે જેવા મને કરબલામાં મળ્યા એવા કોઈને નહીં. અસહાબ જે સાથે રહેતો હોય એને કહેવાય છે, જે સાથે રહે એ અસહાબ છે, જે સાથ આપે એ અનસાર છે. સાથ રહેવ, જેની સાથે રહે છે માણસ, એ જરૂરી નથી કે રહેવાવાળાને ફાયદો પહોંચે, એને ફાયદો પહોંચતો હોય. પણ અનસાર કોને કહેવાય છે? એને પણ ફાયદો પહોંચે છે, જેની મદદ કરે છે એને પણ ફાયદો પહોંચે છે. આશુરના દિવસે મૌલા હુસૈને એમ નથી કીધું, એ મારા સાથીઓ, શું ફરમાયું છે?
هل من ناصر ينصرنا. چھے تمارا ماتھی کوئی مارو ناصر، چھے دنیا ماں قیامت سدھی مارا انصار. حسین کنڈیشن راکھی چھے ناصر، مارا ناصر، ماری مدد کروا والا. ہوں تم نے بات کہوں چھوں کہ جو تو خرا کہ مولا حسین مدد مانگے چھے، اللہ ملائکہ نے موکلاوے چھے. مولا حسین نے کیدو کہ نہیں، فرشتہ نے موکلایا مدد ماٹے. مولا حسین نے کیدو کہ نہیں. ایک بلیس میں کہیو ہتو کہ 4000 فرشتہ ہو. مولا کیدو کہ تمہاری مدد نہیں جن. مولا حسین نے کیدو تمہاری مدد نہیں، منے ضرورت نہ تھی. چھتا مولا حسین کہے چھے چھے کوئی ماری مدد کروا واڑو، انو مطلب ہی چھے کہ حسین جے مدد چاہے چھے ای فرشتہ تھی نہیں، جنات تھی نہیں، انسان سی مدد چاہے چھے. انسان انسان چھے کوئی ماری مدد کروا واڑو. اپنے آیاں بیٹھا چھے ای پڑ ایک جاتنی مدد چھے. خالی حسین حسین کیو ای پڑ حسین نی مدد چھے. مرسیو پڑھو، نوحو پڑھو، مجلس پڑھوی، مجلس سانبھڑوی، نیاز چھے، تبرک چھے، شبی چھے، علم چھے، کوئی پن جات نی مدد جے چھے حسین ابن علی نی عزاماتے کروی حسین نی مدد چھے. حسین نی لبیک یا حسین، 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 لبیک یا حسین. اللهم صل على محمد وآل محمد. عزاداروں نے مدد کروی، عزاداروں نے سروس آپی، مولا حسین نے مدد چھے. مدد گھنی نہیں تے حسین نہیں چھے، آ تو ایک مدد چھے گھنی. ایک ہمنا بات آپ کرو چھو سوچے مولا حسین نے مدد. عزادار 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 آیت اللہ محمد حسین طباطبائی رحمت اللہ علیہ کٹلا موٹا عالم دین، ہمنا آج زمانے نے بات کری چھے. آپ یعنی فیمس تفسیر چھے، تفسیر المیزان فیمس تفسیر چھے، گھنی بدی بیجی کتابوں لکھی چھے. نے موٹا عارف ہتا. ایک جگہ پر محرم نا زمانہ میں مجلس میں گیا، جے لوگ قم میں جائے چھے یہ لوگوں نے جو کداچ خبر ہوئے જ્યારે માસુમાની હરમની જે સાઈડમાં કરીમા હોટેલ છે، કુમ ઇન્ટરનેશનલ હોટેલ જે છે એની પહેલાં કરીમા હોટેલ છે. કરીમાની હોટેલની સામે જ તે એક માર્કેટ છે જૂની، એને કહેવાય છે ગુઝરખાન. જૂની માર્કેટ છે ત્યાં બધા અરબ બધા રહે છે. ત્યાં એક જૂનો એક ઇમામવાળો હતો. ઇમામ બારગામાં આયતુલ્લા જે છે એ મજલિસ સાંભળવા માટે જતા. એક વર્ષ ગયા તો એને જોયું કે મોટું જબર છે ને આગળ કીધું તમે અહીંયા બેસો. તો કે ઓલી જગ્યા ક્યાં ગઈ? તો કે આ તો બધું રેનોવેટ થઈ ગયું છે, અમે એક્સપાન્ડ કર્યું છે બધું. પછી ત્યાંથી ઉઠીને ઓલી જગ્યા ઉપર ગયા. તો કે આગા આ જગ્યા તો બહુ સારી છે, આ તો જગ્યા કંઈ સારી નથી. તો કે મારે અહીંયા બેસવું છે. પછી કીધું આ ઇમામ બારગામાં 30 વર્ષથી મજલિસ થાય છે. તમને ખબર છે જે જગ્યા ઉપર ઝિક્રે હુસૈન થતું હોય એ શું છે? જે જગ્યા ઉપર ઝિક્રે હુસૈન. રસૂલુલ્લાહ દુનિયાથી ચાલ્યા ગયા છે. રસૂલુલ્લાહ નમાઝ થોડી પડે છે? નમાઝ તો દુનિયામાં છે, નમાઝ ત્યાં થોડી છે. જેટલા પણ મોમિનીન છે તે નમાઝ નથી પડતા, કેમ કે ત્યાં નમાઝ વાજિબ નથી. નમાઝ તો દુનિયામાં વાજિબ છે. જ્યાં ઝિક્રે સૈયદુ શહદા થાય છે ત્યાં અંબિયાની રૂહ પણ આવે છે, મોમેનીનની રૂહ પણ આવે છે. 25 વર્ષ તો અહીંયા મજલિસ થાય છે, આ જગ્યા કરતા તો કોઈ પવિત્ર જગ્યા છે જ નહીં. પછી એને કીધું
આ જગ્યા ઉપર ઝિક્ર હુસૈન થાય છે, આટલી મુબારક અને પાકીઝા જગ્યા છે. જો તમારી કોઈ હાજત હોય તો અહીંયા બેસીને હુસૈન પાસે માંગો. જે હુસૈન ઇસ્લામને જિંદગી આપી શકે છે, એ તમારી હાજત પણ પૂરી કરી શકે છે. આટલો મર્તબો, આટલો મર્તબો. અઝાય હુસૈનની સર્વિસ દેવી તો એક બહુ એક ઓનર છે, ઓનર. અઝાય જે અઝાદારે હુસૈન છે એને ખવરાવવું, અઝાદારે હુસૈનને રિસીવ કરવું, અઝાદારે હુસૈનને ઘરમાં જગ્યા દેવી. ઘણા માણસો કદાચ અહીંયા દૂર રહેતા હશે, સગાવાળાને ત્યાં જાય ખુશી ખુશી. આ તો એક ઓનર છે કે મોહર્રમના જમાનામાં મારા ઘરે અઝાદા. જેટલા પણ કામો ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની યાદથી રિલેટેડ છે, એ હુસૈનની મદદ છે, ભલે પછી કોઈ પણ રૂપમાં હોય. જેટલા પણ કામો છે, પ્રમાલા હુસૈને ફરમાયું છે કે હું કરબલા શા માટે ગયો, શા માટે મારી શહાદત થઈ. હું તમને કહું, તમે મને કહો, તો બની શકે છે કે આપણે અન્ડરસ્ટુડ નથી કર્યા એટલે આપણે વાતો કરીએ છીએ. પણ મૌલા હુસૈન શું કહે છે? ઇન્નિલમ અખરુજ અશિરં વલા બતરા વલા મુફસિદં વલા ઝાલિમા વલાકિન ખરજતુ લિસલાહ ઉમ્મત જદ્દી. એલાન કરે છે, નીકળે છે, એલાન કરે છે, હું જાઉં છું કરબલા તાકત માટે નહીં, હુકુમત માટે નહીં, ફસાદ માટે નહીં, ઝુલ માટે નહીં. મારા નાનાની જે ઉમ્મત જે છે એ લોકોનું કેરેક્ટર બગડી ગયું છે, એ લોકો ટ્રેકથી ઉતરી ગયા છે, હું એને કરેક્શન માટે જાઉં છું. બસ બીજું કાંઈ નથી મારો મકસદ. હવે આપણે મૌલા હુસૈનને જેમ તો નથી કરી શકતા ને, કે આપણે ક્યાં મૌલા હુસૈનને, ક્યાં આપણે મૌલા હુસૈનના પગની નીચેની ધૂળ જે છે એ પણ આપણે નથી, આપણે તો કંઈ છે જ નહીં. પણ મૌલા હુસૈન મકસદ શું છે? મૌલા હુસૈનનો, મૌલા હુસૈનનો મકસદ છે કે દુનિયાથી જુલ્મ જે છે નાબૂદ થાય, સોસાયટીમાંથી કરપ્શન જે છે ખતમ થાય. ઇન્સાન જે તાકત માટે કરે છે કે દુનિયાની તાકત માટે, આ કોન્સેપ્ટ જે છે ખતમ થવો જોઈએ. રસૂલની ઉમ્મતમાં જે બગાડ છે, રસૂલની ઉમ્મતમાં જે ખરાબી જે છે એ ખરાબી ખતમ થવી જોઈએ. આપણે આખી ઉમ્મતને જે છે કરેક્ટ નથી કરી શકતા, પણ મૌલા હુસૈન માટે હું મન પોતાને તો કરેક્ટ કરી શકું છું કે નહીં? હું તમને જુલ્મથી નથી રોકી શકતો, તો હું પોતાને તો જુલ્મથી રોકી શકું છું. હું તમને ફસાદથી નથી રોકી શકતો, હું પોતાને ફસાદથી તો રોકી શકું છું. હું જો પોતાને જુલ્મ અને ફસાદ અને બુરાઈઓથી રોકી લઉં તો આ મૌલા હુસૈનની મદદ છે, મૌલા હુસૈનની મદદ છે. મારું ઇસ્લામના રસ્તા ઉપર ચાલવું મૌલા હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની મદદ છે. અલ્લાહે આ રાત જે રાખી છે એ ખાસ રાત છે, ખાસ રાત. રાત જે હુસૈન ઇબ્ને અલીની રાત છે, આજે છેલ્લી રાત છે. અમારે ત્યાં ખાસ કરીને શહેઝાદા અલી અસગરનું મુસીબતનું બયાન પડાય છે, ખાસ કરીને જ્યાં જ્યાં તમે જશો શબે આશુરના જે છે. આપણે ઇન્ડો પાકની વાત કરીએ છીએ, એશિયન કમ્યુનિટી આપણે વાત કરીએ છીએ. બની શકે છે આરબમાં બીજું કાંઈ હોય છે, ઈરાનીઓમાં બીજું કંઈક પડાતું હોય, પણ ગમનું બયાન તો બધું પડાય, બધે ત્યાં પડાય છે. આપણે ત્યાં શહેઝાદા અલી અસગર, ઉંમર કેટલી હતી? 6 મહિનાની, 6 મહિનાની. મૌલાએ જેટલા પણ ફરજંદ હતા બધાનું નામ અલી રાખ્યું. અલી ઝૈનુલ આબિદીન, અલી અકબર, અલી અસગર. જેટલી પણ દીકરીઓ મૌલાને ત્યાં થઈ બધાનું નામ ફાતિમા રાખ્યું, બધાનું નામ ફાતિમા. કેમકે મૌલા હુસૈનને આ બે નામ જે છે બહુ પસંદ હતા, બાબા અલીનું નામ, માદરે ગ્રામી ફાતિમાનું નામ. એટલે સુધી છે કે મરવાન જે છે એ ચોથા ઇમામને એક વખત બોલાવે છે એના દરબારમાં. બોલાવ્યો, બધા બેઠા હતા. મૌલાને કહે છે તમારું નામ શું છે?
તો કે મારું નામ અલી છે. તો કે તમારા દાદાનું નામ શું છે? તો કે અલી છે. તો કે તમારા ભાઈનું નામ શું છે? તો કે અલી છે. તો કે ત્રીજા ભાઈનું નામ શું છે? તો કે અલી છે. ગુસ્સે થઈ ગયો મારવાન, ગુસ્સે ઊભો થઈ ગયો. તમારા ફાધરને શું થઈ ગયું કે બધાનું નામ અલી અલી અલી? બધાનું નામ અલી? મોલા કાંઈ બોલ્યા નહીં. ઘરે આવ્યા, ઇમામ હુસેન પૂછે છે કે અલી ઝૈનુલ આબિદીન, તમે મરવાન પાસે ગયા હતા, તમને બોલાવવામાં આવ્યું તો શું થયું ત્યાં? તો કે મોલા હું ગયો ને મને પૂછ્યું કે તારું નામ શું છે? મેં કીધું અલી. તો કે દાદાનું નામ તો કે અલી, ભાઈનું નામ તો કે અલી, બીજા ભાઈનું નામ તો અલી. તો એ તો ગુસ્સે થઈ ગયો. તમારા બાબાને શું થઈ ગયું છે કે જેટલા પણ અલ્લાહે ઓલાદ આપી છે, દીકરા આપ્યા છે, બધાનું નામ અલી? પછી મૌલા કહે છે કે હવે પછી જો મરવાન બોલાવે અને સેમ સવાલ કરે તો એને કહેજો, જો કયામત સુધી ખુદા મને દીકરા આપતા રહેશે તો બધાનું નામ અલી રાખીશ. બધાનું નામ અલી રાખ. પણ એમાં ખાસ એક અલી છે, એનું નામ છે અલી અસગર. એક ઇન્સાનની 50,000 વર્ષની જિંદગી હોય, અલી અસગરના 6 મહિનાની જિંદગી સામે એ 50,000 વર્ષની જિંદગીની કોઈ વેલ્યુ નથી. 6 મહિના કરબલામાં છેલ્લા શહીદ જનાબે અલી અસગર છે, છેલ્લા શહીદ. મૌલા હુસૈન તો તમામ શહીદોના સરદાર છે, એ તો જુદું છે. મૌલા તો સરદાર છે, શહીદો શહેદા કહેવાય છે. શહીદોમાં છેલ્લા શહીદ જનાબે અલી અસગર છે. આપણે ત્યાં બાબુલ હવાયત જે છે 5 છે, એમાં છેલ્લા બાબુલ હવાયત જનાબે અલી અસગર છે. કરબલાના શહીદોમાં છેલ્લા શહીદ અલી અસગર, બાબુલ હવાઈજની લિસ્ટમાં છેલ્લા બાબુલ હવાઈજ અલી અસગર. ઇમામે માસૂમ, 7મા ઇમામનું લકબ જે છે બાબુલ હવાઈજ છે. 7મા ઇમામ માસૂમની લિસ્ટમાં, જેટલા પણ માસૂમ છે એની લિસ્ટમાં જો કોઈ બાબુલ હવાઈજનું કોઈનું ટાઇટલ હોય તો 7મા ઇમામ છે. 7મા ઇમામ કરબલાની ટ્રેજડી પછી આવ્યા છે, ઘણા સમય પછી આવ્યા છે. કરબલામાં સૌ પ્રથમ બાબુલ હવાયજ જે છે એ જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ છે. એના પછી બાબુલ હવાયજ અબુલ ફઝલ અબ્બાસ છે. એના પછી બાબુલ હવાયજ જનાબે ઉમ્મુલ બનીન છે. એના પછી કરબલામાં જે બાબુલ હવાયજ છેલ્લા શહીદ છે એ જનાબે અલી અસગર છે. માસૂમીનની લિસ્ટમાં જે બાબુલ હવાયજ છે, પહેલા બાબુલ હવાયજ એ 7મા ઇમામ છે. લોકો દુનિયામાં લાંબી લાંબી જિંદગી જીવીને કોઈની હાજત ન પૂરી કરી શક્યા, અલી અસગર 6 મહિનામાં શહીદ થઈને કયામત સુધી બાબુલ હવાઈજ બની ગયા. મારા એક ટીચર હતા, મરહૂમ થઈ ગયા, અલ્લાહ એને જન્નત નસીબ કરે, આયતુલ્લાહ ખુઈ રહમતુલ્લાહ અલયના ક્લાસ ફેલો હતા. એને જનાબી અલી અસગરની બાયોગ્રાફી લખી છે, વાંચવા જેવી કિતાબ છે. એનું નામ છે અર રઝી વ દામી, પ્યાસા શીરખાર, દૂધ પીવાવાળો પ્યાસો બચ્ચો. એમાં એ લખે છે અલી અસગર, અલી અસગર. એ કે જબ દુનિયાના જેટલા શહીદો છે બધાય શહીદમાં અને અલી અસગરમાં ફર્ક છે. હુર તમે શહીદ છો, તમારા ઉપર સલામ. હબીબ તમે શહીદ છો, તમારા ઉપર સલામ. અબ્બાસે અલમદાર તમે શહીદ છો, તમારા ઉપર સલામ. પણ અલી અસગર જે શહીદ છે એ સૌથી જુદા શહીદ છે. તમે પોતે ચાલીને ગયા છો, અલી અસગર હુસૈનના હાથો ઉપર ગયા છે. અલી અસગરની શહાદત હુસૈનની હક્કાનિયતની દલીલ છે, દલીલ. ફરીથી એક વાતને રિપીટ કરવા ચાહું છું અને પછી ઇન્શાલ્લાહ તમારી ઝહેમતને તમામ. કુરાન, કુરાન મારેફત જો જોતી હોય, મારેફત જો, કુરાનનું ડેપ્થ જે છે એ જરૂર વાંચો.
એક એક આયતના જે જેટલા પણ તમને એક્સપ્લેનેશન મળે આ ઇમ્માની અહાદીસમાં એ જરૂર વાંચજો, કેમ કે એનાથી તમારી નૂરાનીયત જે છે એમાં વધારો થશે. તમે જોશો કે એક ચેન્જ આવ્યો છે તમારામાં, તમારા દિલમાં એક લાઇટ થઈ છે જે તમને ખુદા તરફ લઈ જાય છે. એમાં તમને ઘણી બધી કિતાબો મળશે, આપણી જૂની તફસીરની કિતાબો છે, તફસીર કુમ્મી છે, ફોરાત છે, અયાશી છે, પછી તફસીર અલબુરહાન છે, આ બધી તફસીરો છે, સાફી છે, ઘણી બધી તફસીરો છે કે જે અહલે બૈતની અહાદીસ પ્રમાણે જે લખવામાં આવી છે, લખવામાં આવી છે. હુસૈન ઇબ્ને અલી, હુસૈન ઇબ્ને અલી ખાસ કરીને જે કરબલામાં જેને પણ લઈ ગયા ઇલ્મે ઇમામતથી લઈ ગયા છે, ઇલ્મે ઇમામતથી. એ તો જનાબી અલીઅસગરની વિલાદત જે છે 9 રજબના છે, 9 રજબ જે છે જનાબે અલી અસગરની વિલાદત છે, અને મૌલા જે છે 28મી રજબના જે છે મદીના મૂકી દે છે. નાનું એવું બાળક જો જનાબે સુગરાને ત્યાં મૂકી શકતા હતા તો જનાબી અલી અસગરને કેમ નહીં? નહીં, હુસૈન જાણે છે એ અલી અસગર ઇસ્લામ માટે તમારી કુરબાની જરૂરી છે, ચાલો મારી સાથે ચાલો. ઘણા માણસો તો આપણે જે મસાયબમાં પડીએ કે મૌલાએ અલી અસગરને કીધું તમે બતાવો કે કેટલા પ્યાસા છો, હું આ લોકોને કહું છું કે મારો બચ્ચું જે છે આ પ્યાસો છે પણ કોઈ સાંભળતું નથી, મારા ઉપર યકીન નથી કરતું, હવે તમે બતાવો, તો અલી અસગર જે છે સૂકી જબાન જે છે એ હોઠો ઉપર ફરાવા લાગે છે. મુસીબતના બયાનમાં છે ને, એક જગ્યા પર મેં પડ્યું તો માણસો મલિસ પછી મારી પાસે આવ્યા કે મૌલાના આવું બધું તમે કેમ પડો છો, 6 મહિનાના બાળકને શું ખબર પડે, એ શું સમજે? ભાઈ 6 મહિનાનું બાળક, પણ આ બાળક જે છે આ બેબી જે છે બીજા કોઈનું નથી, આ તો હુસૈનનું બેબી છે, એનું રગોમાં જે છે હુસૈનનું લોહી છે, અને હું જે પડું છું તો કુરાનમાં છે. તો ગુસ્સે થઈ ગયા. કુરાન જે છે એ કરબલા, ટ્રેજેડી ઓફ કરબલા પહેલાં નાઝિલ થયું, અને તમે કહો છો કે કુરાનમાં છે, હા કુરાનમાં તો બધું છે, કયામત સુધી જે પણ થવાનું છે બધું કુરાનમાં છે, એમાં શું છે? અને હું આજે પઢું છું કે જનાબી અલી અસગર જે છે એ મૌલા હુસૈનની વાત સાંભળીને પછી જે છે જબાન જે છે ફરાવા લાગે છે, આ તો કુરાનમાં. તો કે ક્યાં છે કુરાનમાં? કહું તો હા આંખ ખોલો. જનાબી યુસુફ જે છે જ્યારે ઝુલેખા એમની પાછળ પડી અને એ રૂમમાંથી બહાર નીકળતા હતા અને દરવાજા બધા ખુલતા જતા અને છેલ્લો દરવાજો રહી ગયો અને જનાબે યુસુફ બસ ખોલવાની તૈયારી કરતા હતા અને ખુલતો નહોતો અને પાછળથી ઝુલેખા જે છે એના શર્ટને પકડી લે છે અને પછી દરવાજો ખુલ્લી ગયો અને શર્ટ જે છે ફાટી ગઈ અને કિંગ જે હતો એ ત્યાં દરવાજાની સામે હતો. હવે જનાબે યુસુફ શું, એની પાસે કાંઈ હતું જ નહીં કહેવા માટે, આગળ પોતે છે ને પાછળ ઝુલેખા છે. ઝુલેખા કહે છે કે આ યુસુફ જે છે એની નિયત ખરાબ હતી. જનાબ યુસુફ શું બોલે, એમાં કેમ બોલે? પછી કહે છે કે મારી બે ગુનાહી માટે ત્યાં ક્રેડલમાં ઘોડિયામાં બચ્ચું જે છે મહેલમાં પેલેસમાં જે છે ત્યાં ઘોડિયું હતું, ઘણા કામ કરવાવાળા હશે ત્યાં જે છે ઘોડિયું હતું, એમાં નાનું બાળક જે છે સૂતું હતું. જનાબ યુસુફ ઇશારો કરે છે આમ, સુરે યુસુફની આયત છે, વશહીદ શાહિદ મિન અહલિયા, ઝુલેખાના સગાવાળાઓમાંથી કોઈનું બચ્ચું હતું, ઘોડિયામાં હતું, ક્રેડલમાં સૂતું હતું. જનાબે યુસુફ ઇશારો કરે છે કે હવે મારા માટે કોણ છે ગવાહ? અને એ બાળક જે છે બોલે છે, એ કુરાનની આયત છે સુરે યુસુફમાં, કે જો યુસુફની શર્ટ જે છે આગળથી જે છે ફાટેલી હોય તો યુસુફ ગુનેગાર છે, પાછળથી ફાટેલી હોય તો ઝુલેખા ગુનેગાર છે, કુરાનમાં છે. જે જનાબે યુસુફનું લોહી નહોતું, જે જનાબે યુસુફનું પણ બાળક ન હતું, જો એ બોલી શકે છે તો જેના રગોમાં હુસૈનનું ખૂન છે એ કેમ ન બોલી શકે? કુરાનમાં છે ભાઈ, એ તો એમાં આ કુરાનમાં ખાલી વાંચીને એમ થોડી, બસ તમે સ્ટોરી વાંચી લીધી બસ તમે આગળ વધી ગયા, નહીં, કંઈક છે અંદર, એટલે અલ્લાહ રાખ્યું છે અહીંયા. સારા સારા લોકોએ હુસૈનની મદદ ન કરી, બોલ્યા નહીં, પણ અલી અસગર બોલ્યા. અમારે ત્યાંની રિવાયત છે કે આલમે અરવાહમાં
મૌલા હુસેને કહ્યું છે, કોણ છે કોણ છે? આવી મુશ્કિલ હાલતમાં મારી મદદ કરવા વાળો કોણ છે? કોઈ છે તમારામાંથી? એવી જેવી રીતે કરબલામાં કહ્યું છે હલ મિન નાસરીન યનસુરુના, એવી રીતે આલમે અરવામાં કહે છે કોણ છે? બધા હાજર હતા ત્યાં. રસૂલુલ્લાહ જ્યારે તબલીગ શરૂ કરે છે તો પહેલી વાત જે કરી છે દાવતે ઝુલહશીરમાં બધાને બોલાવીને કે હું આ એક મિશન લઈને આવ્યો છું, કોણ છે તમારામાંથી જે આ મિશનમાં મારી મદદ કરે? બધા ચૂપ હતા. અલી ઉભા થયા, બધાય ચૂપ છે રસૂલુલ્લાહની આવાજ ઉપર. જેને લબ્બેક કહી છે એ અલી છે. રસૂલ જ્યારે બોલાવે તો અલી લબ્બેક કહે, હુસૈન કરબલામાં બોલાવે તો અલી અસગર લબ્બેક કહે. લબ્બેક છે લબ્બેક. જ્યારે મૌલા હુસૈન આલમે અરવાહમાં બોલાવતા હતા તો ફક્ત 71 લોકો હતા જેણે લબ્બે કહી હતી, એમાંથી એક અલી અસગર હતા. નાના બાળકને દુનિયામાં, નાના બાળકને દુનિયામાં, 6 મહિનાના બાળકને દુનિયામાં કોઈ તમાચો પણ ન મારે. આ દુનિયામાં થતું નથી આવું. અને જો ખાસ કરીને બાળક જે છે પ્યાસું હોત, પ્યાસથી તડપતું હોય, ઇન્સાન જો પાણી ન પીવરાવી શકતો હોય તો દૂર ચાલ્યો જશે, મારશે નહીં. હાયરે મઝલૂમીએ હુસૈન, હુસૈન મક્તલમાં આવીને કહે છે હલ મિન નાસિરિન યનસુરુના, કોઈ છે જે હુસૈનની મદદ કરે. અલી અસગર ઝૂલામાં હતા, રોતા રોતા ઝૂલાની બારે આવી જાય છે. ઝૈનબ હાથમાં લે છે, રબાબ હાથમાં લે છે, સકીના હાથમાં લે છે, પણ અલી અસગરની બેચેની ખતમ નથી થતી. બીવીઓ રડવા લાગી, મૌલા હુસૈન ખેમામાં આવ્યા, એ ઝૈનબ તમે શા માટે રો છો? તો કે ભૈયા, તમારી આવાજ સાંભળીને, મદદની આવાજ સાંભળીને અલી અસગર ઝૂલાથી બહાર આવી ગયા છે. હા, લાવ લાવ અમારા અસગરને લાવ. જનાબે રબાબની પાસે આવ્યા, રબાબ રબાબ, અલી અસગર બહુ પ્યાસા છે, હું જાઉં છું અલી અસગરને મેદાનમાં લઈને, શાયદ દુશ્મનો થોડુંક પાણી આપે, શાયદ શાયદ દુશ્મનો. બચ્ચાને લઈને એવી ધૂપ હતી, એવી ગરમી હતી, બચ્ચાના સર ઉપર પોતાનું આબા પાથરીને મેદાનમાં લઈ જાય છે. લોકો સમજ્યા, ઝાલિમો સમજ્યા, હુસૈન કુરાન લાવી રહ્યા છે. કુરાન તો ન હતું, પણ કુરાનનો એક સિપારો જરૂર હતો. પછી કહે છે, તમારી નજરમાં જો હુસૈન ગુનેગાર હોય તો આ 6 મહિનાના બાળકે તમારી શું ભૂલ કરી છે? આ મારું બચ્ચું જે છે બહુ પ્યાસું છે, જો તમે એને પાણી નહીં આપો તો મરી જશે. એની માનું દૂધ જે છે એ સુકાઈ ગયું છે, મારા ખેમામાં એક ટીપું પણ પાણી નથી. ઝાલિમો સાંભળતા નથી, ઝાલિમો મૌલા તરફ જોતા નથી. એક વખત મૌલા હુસૈન જમીન ઉપર સુરાવે છે, તમને જો મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો તમે પોતે પાણી લઈને આવો અને મારા અસગરને પીવરાવી જાઓ. ઝાલિમો આગળ નથી આવતા, મૌલા હુસૈન અસગરને હાથમાં લે છે, અસગર તરફ જોઈને કહે છે, એ ફરજન, હું હુજ્જતે ખુદા છું, હું ખુદાની હુજ્જત છું, તમે હુજ્જતે ખુદાના ફરજંદ છો, હુજ્જત તમામ કરો, બતાવો તમે કેટલા પ્યાસા છો અને હું કેટલો સાચો છું. અલી અસગરે સૂકેલી જબાન સૂખા હોઠો ઉપર ફરાવવાની શરૂ કરી. ઝાલિમો જોઈ જોઈને રોવા લાગ્યા. ઉમરે સાદા જોતો હતો, એમ ન થાય કે ઇન્કલાબ આવી જાય. એક વખત કહે છે, એના એના હુરમલા, એક આલિમ દીન હિન્દુસ્તાનના ઇન્ડિયાના આલિમ દીન ટ્રેનમાં સફર કરતા હતા.
એક જગ્યા ઉપર ટ્રેન રોકાણી. ઘણા બધાએ પોલિટિકલ લીડર્સ જે બીજા જે છે એ ટ્રેનમાં આવીને એ જ કમ્પાર્ટમેન્ટમાં આવીને બેસા, એના જાણીતા બધા હતા. આ મૌલાના જે છે એ પણ બહુ ફેમસ છે, વેરી ઇન્ફ્લુએન્શિયલ ફિગર છે ઇન્ડિયામાં. કે જર્ની જે છે લાંબી હતી, તો બધા હિન્દુ બધા જે પ્રોફેસર ને પોલિટિશિયન બધા હતા એને કીધું મૌલાના સફર તો લાંબી છે, ક્યાંક સંભળાવો તમે. વાત કરતાં એ લોકોએ કીધું કે તમે જે મહોરમ મનાવો છો, હુસૈન કરો છો, એના બારામાં થોડુંક સંભળાવો. આટલું બધું થઈ ગયું કરબલામાં, આટલું બધું તમે અત્યાર સુધી રોવો છો અને માતમ કરો છો, આટલું બધું થઈ ગયું છે, થોડુંક અમને ડિટેલમાં સંભળાવો. તો કે બધું મેં સંભળાવ્યું અને પછી છેલ્લે જનાબી અલી અઝગરની શહાદત સંભળાવી કે હુસૈનનું 6 મહિનાનું બાળક 3 દિવસ થા પ્યાસું, 3 દિવસ હુસૈન પાણી માંગવા માટે ગયા. અને તમને ખબર છે પાણી માંગવા માટે ગયા, ઝાલીમે પાણી તો ના આપ્યું, પણ જે મોટો તીર ચલાવવા વાળો હતો, બસ આટલું જ કીધું, મોટો તીર ચલાવવા વાળો હતો, બધા ઊભા થઈ ગયા કે હવે આગળ નહીં બોલતા, શું થયું એ અમારે નથી સાંભળવું. ઉમરે સાદ કે છે આયના આયના હુરમલા, હુરમલા ક્યાં છે? એકતા કલામ અલ હુસૈન, હુસૈન ની વાત ને ખતમ કરી નાખ. કિતાબોમાં છે જે તીર હુરમલાએ અલી અઝગર ની ગરદન તરફ ફેંક્યું હતું એનો વજન જે છે અલી અઝગર થી વધારે હતો. જાનવરોને ઝીબા કરવા માટે યુઝ કરતા હતા, હવે નાની એવી ગરદાન, ઝાલિમ હુરમુલાનું તીર. ફન કલબ સબિયો અલા યદિલ ઇમામ અલી અઝગર, હુસૈન ના હાથો ઉપર પલટો ખાઈ ગયા. મૌલા હુસૈન, મૌલા હુસૈન કાસિમની પામાલ સુધા લાશ લાવ્યા, શિયાઓને યાદ નથી કરતા. અલી અકબર જવાનની લાશ લાવ્યા, શિયાઓને કરબલામાં યાદ નથી કરતા. અબ્બાસ જેવા ભાઈના કપાયેલા બાજુ લાવ્યા, શિયાઓને યાદ નથી કરતા. પણ જ્યારે અસગરનો જનાજો હુસૈનના હાથ ઉપર છે, એક વખત કહે છે, એ મારા શિયાઓ, જો તમે કરબલામાં હોત તો તમે આ મંજર જોત. મેં અઝગર માટે પાણી માંગ્યું, ઝાલિમે તીર, હુસૈનના હાથ ઉપર નાની એવી મૈયત છે. હુસૈન ખેમા તરફ જાય છે, વિચારે છે રબાબને કહીને આવ્યો, સકીનાને કહીને આવ્યો. સકીના મને કહે છે મારા ભાઈને ક્યાં લઈ જાઓ છો? તો મેં કીધું કે પાણી પીવડાવવા લઈ જાઓ છું. હવે સકીનાને શું જવાબ આપીશ, રબાબને શું જવાબ આપીશ? 7 વખત જાય છે, પાછા આવે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહી રાજઉન. બસ એક વખત હુસૈન હિંમત કરીને ખેમાના દરવાજા ઉપર ગયા, આવાજ આપી, રબાબ અલી અઝગરને લઈ જાઓ. સકીના વાટ જોતા હતા, દોડીને ખેમા તરફ આવ્યા, જોયું બાબાના હાથોમાં કપડું લાલ થઈ ગયું છે, અલી અઝગરની શર્ટ લાલ છે. અજબ નહીં કીધું હોય, એ બાબા શું ફુરાતનું પાણી લાલ થઈ ગયું. હુસૈન શું કરે, હુસૈન શું કરે? ખેમાની પાછળ ગયા, ઝુલ્ફિકારથી કબર ખોદી, નાની એવી લાશને દફનાવ્યા. પાણી ક્યાં હતું કબર ઉપર નાખે બેસી ગયા. રોતા રોતા કહેતા હતા, અઝગર મારા આંસુ તમારા માટે છે. પણ તમને ખબર છે શું જુલ્મ થયો? જ્યારે 11મી મહર્રમ આવી, ઉમરે સાદે કીધું જેટલા પણ હુસૈનના સાથીઓ કત્લ થયા છે બધા એના સર જુદા કરીને નોકે નેઝા ઉપર રાખો. બધા એના સર નેઝા ઉપર ચડાવવામાં આવ્યા. એક ઝાલિમ કહે છે હજી એક સર ઘટે છે. અલ્લાહ
આટલામાં એક ઝાલિમ કહે છે, મેં હુસેનને જોયું ખેમાની પાછળ ગયા હતા, ખોદીને કોઈને દફન કરતા હતા. ઉમરે સાદ કહે છે, નાંબા લાંબા લઈને જાયો, ઘોડા ઉપર સવાર થઈ જાઓ, જમીનમાં ખૂંટાડતા જાઓ. રબાબ ને ખબર પડી, ખેમાનો પરદો હટાવ્યો, એક ઝાલિમ નેજો ખૂંટાડતો જતો હતો, જમીન થી બારે નેજો આવ્યો, નાની એવી